વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આપણે પ્રમાય વિશે માહિતી મેળવી બરાબર છે હવે આપણે પ્રમય પરથી કેટલાક એક્ઝામ્પલ અને કેટલાક દાખલાઓ શીખીશું સૌપ્રથમ આપણે બે માર્ક ના દાખલાઓનો અભ્યાસ કરીશું

ખૂબ સારી રીતે ગણતરી કરી અને શીખીને આવ્યા છો તે છતાં પણ જોઈ લઈએ કે બધા ખૂણાઓ જે આપેલા છે જેમના પ્રમાણમાં તેમને ધારી લઈશું કે સૌ પ્રથમ ત્રણ એક્સ પાંચ એક્સ નવ એક્સ અને તેર એક્સ છે ચારે ખૂણાઓ જે ગુણોત્તર આપ્યો છે એના પરથી એક્સ ધારી લઈશું હવે જાણીએ છીએ કે ચારે ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ થાય માટે ત્રણેક્સ વત્તા પાંચ એક્સ વત્તા નવ એક્સ વત્તા તેર બરાબર ત્રણસો ને સાહીઠ બરાબર છે આમનો સરવાળો કરીશું તો ત્રીસ એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ ગુણાકારના ત્રીસ બરાબરની સામે જશે તો ભાગાકારમાં બરાબર છે આવી જશે બાર બધા ખૂણાઓ શોધવાના કીધા છે તો એક્સ ના સ્થાને એક્સની કિંમત જે શોધી બાર એ મૂકી દઈશું તો ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા બાર છત્રીસ એ પ્રમાણે સાહીઠ એ જ પ્રમાણે એકસો આઠ અને એ જ પ્રમાણે એકસો ને છપ્પન તો ચારે ખૂણાઓના માપ મળી જાય છે ચલો સમજાયો હોય એક્ઝામ્પલ જો કે તમને આવડતો જશે બરાબર છે સમજાઈ ગયો હોય તો ઓકે લખી આપો મને મેસેજમાં આગળ વધીશું એક્ઝામ્પલ બે ઉપર ઘણા ઓકે જવાબ આવી ગયા છે ચલો આગળ વધીશું જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે વિકર્ણો સમાન આપે આમાં વિકર્ણ એ અને બીડી આ બંને સરખા છે તો લખી શકીએ એસી બરાબર બીડી કઈ કા પ્રમાણે બરાબર છે હવે બે ત્રિકોણ તમને દેખાતા હશે અને બીજો ત્રિકોણ બરાબર છે ચાલો તો અહીંયા આ બંને ત્રિકોણ એ અને એડીસી ની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો કે એમની સંગતતા લઈએ તો હવે આપણને સંગતતાની અંદર આપણે લખી શકીએ કે એસી બરાબર બીડી બરાબર છે એસી ત્રિકોણ એ માં અને બીડી એ ત્રિકોણ સી માં બરાબર છે ચાલો તો એસી બરાબર બીડી લખી શકીએ તેમજ આગળ જઈશું સ્ટેપ બાય સ્ટેપ તો એ બરાબર સીડી એ અને સીડી બંને સરખા ગણીશું બાજુ સમાન હોય માટે લખી શકીએ એ બી બરાબર સીડી બરાબર તેમજ ધ્યાન આપજો બીસી બરાબર બીસી હવે એનું કારણ સમજો એ બી સી આ ત્રિકોણમાં પણ બીસી આવે છે અને ઉપરના ત્રિકોણમાં પણ આવે છે બંને ત્રિકોણમાં ફરી વાત કરીએ કે શું કર્યું છે તો આ ત્રિકોણ માટે એસી અને આ ત્રિકોણ માટે બીડી બંને સરખા આવ્યા કેમ કે વિકર્ણ સરખા પક્ષમાં આપેલું છે તેમજ આ બીસી ત્રિકોણ એ બીસી માં પણ આવે છે અને ત્રિકોણ બીડીસી માં પણ બીસી આવે છે માટે બીસી સામાન્ય બાજુ થાય બરાબર છે તો બા 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 પ્રમેય પરથી બંને ત્રિકોણ ABC અને બીડીસી બંને કેવા થઈ જાય એકરૂપ ABC અને બીસીડી અથવા BCD ના કહેતા ડી પણ આપણે કહી શકીએ બરાબર અથવા તો DCB બી નામ તો કોઈ પણ રીતે અપાય જે અગાઉ આપણે શીખી ગયા છે એટલે આ બંને ત્રિકોણો એકરૂપ આવી ગયા છે બરાબર માટે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા તો આ ત્રિકોણમાં જુઓ ખૂણો બી બરાબર છે ખૂણા બી ની વાત કરવામાં આવી છે તો માપ ખૂણો એ બી અને સી એ રીતે લખીશું અને બી સી ડી માં ખૂણો સી અનુરૂપ અંગો સરખા બી બરાબર સી લખીશું એટલે માપ ખૂણો બી સી ડી બરાબર કે જ્યાં સી અને બી વચ્ચે આવતા હોય બરાબર છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો સરવાળો એકસો એસી થાય આપણે અગાઉના પ્રમાયમાં શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું થાય છે કે બે સમાંતર રેખાઓ એ બી અને સીડી બીસી તેમની છેદિકા બને તો આ બંને ખૂણા અંતઃકોણના થાય બરાબર છે કે જેમનો સરવાળો છેદિકાની એક જ તરફના અંતરકોણો છે માટે એકસો ને થાય બંને સરખા છે બી અને સી તો બંનેના માપ એકસો એસી ભાગ્યા બે એટલે બંને નેવું નેવું ના થઈ જાય અને જો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે કોઈ એક ખૂણો નેવું નો થાય આમાં તો જો કે બંને નેવું ના થયા તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ જ બની જાય એ લંબ ચોરસ જ હોય જો એમ ના વિચારીએ તો આ રીતે પણ વિચારી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ સરખા બી નેવું આવ્યો તો ડી પણ 90 નો સી નેવું આવ્યો તો એ પણ 90 નો એટલે આ એવો ચતુષ્કોણ છે જેની સામસામેની બાજુઓ સરખી વિકર્ણો સરખા અને દરેક ખૂણા સરખા એટલે કે કાટખૂણા ખૂણા ના છે જે ગુણધર્મો છે તો આમ સાબિત થાય કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો તે લંબ ચોરસ હોય છે સમજાયું હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો સરસ દરેક વિદ્યાર્થી મિત્રોના જવાબ આવી રહ્યા છે ઉકેલ લખાય ને ઓકે ચલો તો પછી આગળ જઈશું જો ત્રીજો એક્ઝામ્પલ નીચે છે એબીસીડી સમ બાજુ ચતુષ્કોણ છે તો સાબિત કરો વિકર્ણ એસી ખૂણા એ તેમજ સી ને દુ ભાગે એટલે ખૂણા એ અને સી ના બે સરખા ભાગ કરે છે તથા વિકર્ણ બીડી એ ખૂણા બી તેમજ ખૂણા D ને દુભાગે છે તો એના માટે સૌ પ્રથમ આકૃતિ દોરીશું સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે જેની ચારેય બાજુઓ સરખી અને વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે જે અગાઉ તમે નિયમ શીખીને આવ્યા છો સામ સામેની બાજુ સરખી તો ખરી અરે સોરી દરેક બાજુ સરખી તો ખરી જ એ બી બરાબર બી બરાબર સીડી બરાબર ડી એટલા માટે આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે અને બીજી એક ખાસિયત કે સામ સામેની બાજુઓ સમાંતર બરાબર છે ચાલો તો એના માટે સૌ પ્રથમ ખૂણાઓના નામ આપી દીધા છે નંબર આપી દીધા અહીંયા વિકર્ણના બે ભાગ થાય છે વિકર્ણ દ્વારા ખૂણા A ના બે ભાગ થાય છે અને ખૂણા C ના બે ભાગ થાય છે બરાબર છે જેમાં નંબર આપી દીધો એક બે ત્રણ અને ચાર એક અને ચાર ખૂણા એ ના બે ભાગ છે બે અને ત્રણ ખૂણા સી ના બે ભાગ છે આપણે એ લાવવાનું છે કે આ બે ભાગ સરખા છે એટલે કે બે અને ત્રણ સરખા બે અને ત્રણ સરખા આવે એટલે ખૂણા એ ના બંને ભાગ સરખા થઈ ગયા એટલે એસી દ્વારા ખૂણા સી ના સરખા ભાગ થઈ જાય તેમજ એક અને ચાર સરખા લાવી દેવાના છે તો એના માટે ખૂબ જ સરળ અને સામાન્ય બાબત છે જો એને સમજીશું તો આખો દાખલો આવડી જશે બરાબર છે તો થોડુંક સમજતા જઈએ તો જો તમને અહીંયા ચતુષ્કોણ આપેલો છે કે જેની ચારે બાજુઓ સરખી છે તો હવે આપણે ખૂણા ની વાત કરીશું જો એક ત્રિકોણ અહીંયા બને છે ત્રિકોણ એ ડી અને સી બરાબર સાતમા ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય છે આ સમજુ ત્રિકોણ છે માટે આની ચારેય બાજુઓ સરખી એટલે કે અને સીડી બંને સરખા બરાબર છે તો ત્રિકોણ ADC ની વાત કરવામાં આવે તો એડી અને સીડી સરખા થશે તો એ સામેનો ખૂણો બે અને સીડીની સામે એક નોધેલું છે સરખી બાજુની સામેના ખૂણા સમાન હોય જે ત્રિકોણ પ્રકરણ સાત ની અંદર આપણે શીખી ગયા હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે સામ સામેની અને સરખી ચાર હોય તો અહીંયા અને બંને સરખી બાજુઓ થાય છે બરાબર તો એસી જો છેદિકા તરીકે લઈએ છેદિકા ગણીએ તો જો અહીંયા યુગ્મ કોણની જોડ બને છે આ રીતે તો માપ ખૂણો બે ઝેડ બને છે જુઓ માપ ખૂણો નંબર બે અને ખૂણો ચાર બંને સરખા આવે તથા એડી અને બીસી બંને સમાંતર બાજુઓ છે તો જો છેદિકા એસી ને લઈએ તો ખૂણો એક બરાબર ખૂણો ત્રણ આવી જશે જુઓ બે બરાબર ચાર આવ્યા એમ એક બરાબર ત્રણ સમાન બાજુની સામેના ખૂણાને સમીકરણ નંબર એક આપીએ એક બરાબર ત્રણ અંતયુગ્મ કોણ પ્રમાણે ખૂણા એકનું માપ બે જેટલું અને ખૂણા એકનું માપ ત્રણ જેટલું તો સ્વાભાવિક રીતે બે નું માપ ત્રણ જેટલું થઈ જાય અને ખૂણા એકનું માપ ચાર જેટલું થઈ જાય તો બે અને ત્રણ સરખા આવી જાય તો ખૂણા સી બે સરખા ભાગ પડી ગયા એમ કહેવાશે એ જ પ્રમાણે એક અને ચાર સરખા આવ્યા તો ખૂણા એ ના સરખા ભાગ પડી ગયા છે એમ સાબિત થાય છે માટે લખી શકાય એસી એ ખૂણા એ તેમજ ખૂણા સી ને દુ ભાગે એટલે કે બે સરખા ભાગ કરે તે જ પ્રમાણે આપણે વિકર્ણ બીડી દોરીને બરાબર છે વિકર્ણ બીડી દોરીને એમાં પણ સમાંતર બાજુથી આ જો યુગ્મકોણની જોડ જ બનાવવાની રહેશે એકા S બને છે આકૃતિમાં જોઈ શકો છો અને બીજી આ બરાબર છે નંબર આપી દેશો બેટર પડી જશે તો એમાં B અને D ને દુ ભાગે છે એમ સાબિત થઈ જશે એક પ્રમાણે જ બીજું છે તો જે વિદ્યાર્થીઓને સમજાયો હોય એ માં ઓકે લખી આપે બાળકો સમજાયું હોય તો ઓકે લખી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું હવે ના જે એક્ઝામ્પલ્સ છે તે એક્ઝામ્પલ્સ ત્રણ ગુણ ના પૂછાશે બરાબર છે ત્રણ ત્રણ માર્કના એક્ઝામ્પલ છે જે દેલા છે અહિયાં તો શરૂ કરીશું કે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટ ખૂદ દુભાગે કાટ ખૂણે દુભાગે એટલે અહીંયા નેવું ના ખૂણો બનાવે દરેક જગ્યાએ ચારે ચાર બાજુ બરાબર છે તો કહેવાય કાટ ખૂણે દુભાગે અહીંયા કાટ ખૂણો બને છે અને ભાગે એટલે કે બે સરખા ભાગ અહીંયા એસી ના બે સરખા ભાગ એઓ અને ઓસી પડશે તેમજ બીડીના બે સરખા ભાગ બીઓ અને ડીઓ થશે તો સાબિત કરવાનું છે કે તે બાજુ ચતુષ્કોણ છે બરાબર એટલે કે એની ચારેવ બાજુઓ સમાન લાવવાની છે તો એના માટે સૌ પ્રથમ બે ત્રિકોણ ની ચર્ચા કરીએ જુઓ એઓ બી તેમજ એઓ ડી બરાબર છે સૌ પ્રથમ જુઓ લખી શકાય બી ઓ બરાબર ડીઓ બી ઓ બરાબર ડીઓ કેમ કે વિકર્ણ એકબીજાને કાટ ખૂણે દુભાગે આ વિકર્ણના બે સરખા ભાગ થાય છે તો એ બી ત્રિક બાજુ બાજુ ડીઓ બંને સરખી બરાબર છે તે જ પ્રમાણે આ બંને ત્રિકોણની ચર્ચા કરીશું તો આ એઓ સામાન્ય બાજુ છે જે બંને ત્રિકોણમાં આવે છે બરાબર છે બાજુ એ તો તો સામાન્ય બાજુ થઈ જશે તેમજ એ ઓડી બરાબર એઓ બી એનું કારણ કે કઈ રીતે તો અહીંયા જો આ કાટ ખૂણે દુભાગે એટલે અહીંયા કાટ ખૂણો બનાવે છે નેવું નો લંબ છે દરેક ખૂણો કાટખૂણો પક્ષ એ પણ નોંધેલું છે તો ધ્યાનથી જુઓ બાજુ ખૂણો અને બાજુ બાખુ ત્રિકોણો એકરૂપ થાય અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા થશે તો લખી શકાય એ બી બરાબર બરાબર છે તે આપણે આ બે ત્રિકોણોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એ ઓ અને બી ઓ માં એઓ બરાબર સીઓ બીઓ સામાન્ય બાજુ આવશે AOB બરાબર બી બંને કાઠ ખૂણાઓ પક્ષ મુજબ માટે એ બી બરાબર બીસી આવી જશે જેને સમીકરણ નંબર બે આપીશું બરાબર છે તે જ પ્રમાણે આપણે આ બે ત્રિકોણ ની વાત કરીશું તો બીસી બરાબર સીડી આવી જશે તે જ પ્રમાણે એઓડી COD આ બે ત્રિકોણ ની વાત કરીશું તો સીડી બરાબર એડી આવી જશે તો સમીકરણ એક બે ત્રણ અને ચાર પરથી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી સાબિત થઈ જશે બસ પાસ પાસેના ત્રિકોણ લેવાના છે અને બાખુબા બા શરત પરથી આખો પ્રમેય સાબિત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો કે લખશો કોમેન્ટમાં હવે આગળ વધીશું દાખલો અને તે એકબીજાને કાટ ખૂણે દુભાગે છે એટલે વિકર્ણો આપણે સમાન લાવવાના છે બરાબર અને તે વિકર્ણો કાટ ખૂણે દુભાગે છે એટલે કાટ ખૂણે બે સરખા ભાગ કરે છે તો તો સમજવા આ બરાબર જે લાવવાનું છે તે અને કાટ ખૂણે દુ ભાગે છે એટલા માટે એઓ બી અને બીઓસી તેમજ સીઓડી એ ઓડી આ ચારે માપ નેવું ના લાવવા પડશે તો સાબિત થશે તો આમ જોવા જઈએ તો ચોરસ આપેલો છે બરાબર તો ચોરસની ચારેવ બાજુઓ સરખી થાય આપણી પાસે એ એક માહિતી હોવી જોઈએ અને માહિતી આપણને ખ્યાલ છે કે ચોરસની ચારેય બાજુઓ સરખી બરાબર છે તો બે ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ એ બીસી તેમજ ત્રિકોણ એ બરાબર ચાલો એ બી સી અને બીડીસી ની વાત કરીએ બરાબર ચાલો આ બે ત્રિકોણની વાત કરીએ પ્રથમ તો જો એ બી બરાબર સીડી લખાય બરાબર હવે આનું કારણ શું થાય તો ચોરસની બાજુઓ છે તેમજ આ બી સી સામાન્ય બાજુ બરાબર અને તેમજ આ ખૂણો બી અને ખૂણો સી સરખા હવે કેમ કે ચોરસના ચારેય ખૂણા 90 ના એ માહિતી આપણી પાસે છે તો સરળતાથી સાબિત થઈ જાય અહીંયા જે લીધું છે એ આમાં એ બી સી અને બી એડી લીધા છે બી એ ડી તો આમાં જુઓ કે આ એ બી બંને ત્રિકોણની સામાન્ય બાજુ આવશે બીસી બરાબર એડી કેમ કે ચોરસની બાજુઓ છે બરાબર કે નહીં તેમજ ખૂણાઓ સરખા કે ખૂણો એ અને ખૂણો બી એટલે કે બી એ ડી તેમજ એ બી સી બંને કેવા થઈ જશે સરખા જો દરેક તો બા પરથી ત્રિકોણ એકરૂપ ત્રિકોણ BOD બરાબર તો શું એસી બરાબર બીડી કેમ કે અનુરૂપ અંગો સમાન હોય એસી બરાબર બીડી થી જ આવી જાય છે હવે એવું જરૂરી નથી કે તમે આ બે જ ત્રિકોણ લઈ શકો છો તમે આ ઉપરવાળો પણ લઈ શકો છો એ બીસી અને બીડીસી માં બરાબર સીડી ચોરસની બાજુઓ બીસી સામાન્ય બાજુ અને ખૂણો બી આનો ખૂણો એ બી સી માં માપ ખૂણો એ બી સી તેમજ માપ ખૂણો બીડીસી બંને સરખા કારણ કે ચોરસના ખૂણા તો બાજુ ખૂણો બાજુ પરથી ત્રિકોણ એકરૂપ થાય તો અનુરૂપ અંકો સરખા એસી બરાબર બીડી આપણે લખી શકીએ એમ પણ સાબિત થઈ શકે છે બરાબર છે કે નહીં સરળતાથી સાબિત થઈ જાય છે હવે બીજું સાબિત કરવાનું છે કાટ ખૂણો આવી ગયો છે સોરી વિકરણો સમાન છે એ આવી ગયું છે અને એકબીજાને કાટ ખૂણે દુભાગે છે એટલે અહીંયા કાટ ખૂણો બનાવે છે બરાબર કે માટે બિંદુ ઓ સાબિત કરવાનું છે તો એના માટે જો આ નંબર આપી દીધા છે અહીંયા ખૂણો એક ત્રણ બે અને ચાર બરાબર છે તો એના પરથી જુઓ ખૂણો એક બરાબર ખૂણો ત્રણ બે બરાબર ખૂણો ચાર એનું કારણ જો યુગ્મક વનની જોડ એક અને ત્રણ જો દેખી શકાય છે તેમજ બે અને ચાર એ પણ જોઈ શકો છો આ રીતે એરો ફરતો રહેશે મારો ખૂણો બે બરાબર ચાર અંતયુગ્મ જોડ કેવી આવે છે સરખી તો એ જ બતાવ્યું છે હવે ત્રિકોણ OAD અને OCD માં એ ડી તેમજ બરાબર છે બંને ત્રિકોણ ની વાત કરી છે બરાબર કે નહીં તો એની અંદર જોઈ શકો છો કે અહીંયા ખૂણો એક અને ખૂણો ત્રણ ખૂણો બે અને ખૂણો ચાર સરખા અને આ બે ખૂણા આમ જોવા જઈએ તો અભિકોણની જોડ સરખી જ આવે પણ એમ ના નથી કરવું આપણે AD બરાબર બીસી લખીશું ચોરસની બાજુઓ તો ખૂણો બાજુ ખૂણો સરખા આવે છે એટલે કે ખૂ 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 બા શરત 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 મુજબ બંને ત્રિકોણો એકરૂપ થયા બરાબર છે હવે વિકર્ણ સમાન છે માટે ઓ એ બરાબર ઓસી અને ઓડી બરાબર ઓ સાબિત થઈ જાય છે બરાબર કે નહીં આ બે ત્રિકોણ ની વાત કરી છે બરાબર બીસી ચોરસની બાજુઓ છે માટે ખૂબ આખું શરત પરથી બંને ત્રિકોણો એકરૂપ આયા બંને ત્રિકોણો જો એકરૂપ હોય તો અનુરૂપ અંગો સરખા ઓ બરાબર ઓડી તેમજ ઓડી જે સાબિત થાય છે કે ઓ એ મધ્ય બિંદુ છે કે નેવું ના ખૂણે કાટ ખૂણે દુભાગે છે એટલે નેવું નો ખૂણો એટલે કે લંબ સાબિત કરવાનું છે કે એસી લંબ બીડી બરાબર એટલું સાબિત કરીએ તો કાટ ખૂણે દુભાગે છે એમ સાબિત થઈ જશે તો એમાં સૌ પ્રથમ કઈ રીતે પોસિબલ બનશે તો ધ્યાનથી જોઈશું પાછા આવી જઈએ ઓ બી એ જે તમને આકૃતિ દેખાય છે એ ઓડી માં અગાઉ આપણે જોયું કે એડી બરાબર એ બી બરાબર છે એડી બરાબર એ બી અગાઉ આપણે સાબિત કર્યું તો સમાન બાજુની સામેના ખૂણા સરખા આની સામેનો આ ભાગ એટલે ખૂણો ઓ એ ડી લખીશું તેમજ એ ઓ બી બંને સરખા બરાબર છે હવે આ એક જ રેખા પર આવેલા ખૂણાઓ છે એ ડી તેમજ એ ઓ બી જો અને તેમનું એક સામાન્ય બિંદુ ઓ અને સામાન્ય ભુજ અથવા તો સામાન્ય બાજુ એ બંને ખૂણા જોડના ખૂણાઓ થશે બંને સરખા છે અને રેખિક જોડના ખૂણાઓનો સરવાળો એકસો ને એસી થાય છે બરાબર હવે બંને સરખા છે તો બંનેનું માપ એકસો એસી ભાગ્યા બે એટલે કે નેવું નું થશે માટે એ ઓ બરાબર એ ઓડી બરાબર નેવું જો 90 આવે છે તો લખી શકાય એસી લંબ બીડી તો સાબિત થઈ જાય કે વિકર્ણો સરખા એટલે કે એસી બરાબર બીડી બરાબર તેમજ એકબીજાને કાટ ખૂણે જે આપણે સાબિત કર્યું દુભાગે એટલે બે સરખા ભાગ કરે એ ઓ બરાબર ઓ સી અને બીઓ બરાબર બીડી જે આપણે સાબિત કર્યું એક જ પ્રશ્નની અંદર ત્રણ પ્રશ્નો પૂછ્યા છે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો દાખલો સરળતાથી પૂરો થાય તો સમજાયું હોય વિદ્યાર્થી મિત્રો સમજાઈ સમજાઈ ગયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ ઓકે આવી ગયો છે અને જે વિદ્યાર્થી મિત્રો ને વોઇસ નો પ્રશ્ન હોય બરાબર છે નેટવર્ક માં જઈને મોબાઈલ યુઝ કરો નેટવર્ક એકવાર ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું તો ધ્યાન આપો કે છઠ્ઠો એક્ઝામ્પલ છે સમાંતર ચતુષ્કોણ નો એ સીએ ખૂણા એ ને ભાગે એટલે ખૂણા એ ના બે સરખા ભાગ કરે તો સાબિત કરવાનું છે કે ખૂણા સી ને ભાગે અને બીજું એ બીસીડી સમજુ ચતુષ્કોણ છે સમ બાજુ ચતુષ્કોણ આપણે લાવવાનો સાબિત કરવાનો છે તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો એબીસીડી માં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે કે જેની સામસામેની બાજુ સરખી અને સમાંતર હવે ખૂણા એને દુભાગે છે એના બે સરખા ભાગ કરે છે તો અહીંયા જુઓ એસી આપેલો છે નંબર આપી દીધા એક બે જે ખૂણા એના ભાગ બતાવ્યા છે ત્રણ અને ચાર દુભાગે છે ખૂણા એને આપી દીધું છે તો લખી શકાય ખૂણો એક બરાબર ખૂણો બે બરાબર છે આગળ વધીએ તો અહીંયા જો સરળતાથી સાબિત કરી શકાય અહીંયા જો જોડ બની જાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એડી અને બીસી સમાંતર બાજુઓ એસી ને છેદિકા ગણીશું તો ખૂણો બે બરાબર ખૂણો ચાર લખી શકીએ તેમજ ખૂણો ત્રણ બરાબર ખૂણો એક અંતયુગ્મકોણ ની જોડ એક બરાબર બે આપેલું છે માટે સ્વાભાવિક રીતે ત્રણ બરાબર ચાર થઈ જાય બરાબર છે તો ત્રણ બરાબર ચાર થઈ જાય તો પહેલું વિધાન તો સાબિત થઈ ગયું કે ખૂણા સી ને ભાગે છે હવે સાબિત એ કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણ છે તો એના માટે જો સરળતાથી સાબિત કરી દેવાય છે કે અહીંયા જુઓ ત્રિકોણ એ ની ચર્ચા કરીશું તો ત્રિકોણ એ માં ખૂણો એક બરાબર ખૂણો ચાર જે ઉપર સાબિત કર્યું છે એકની સામેની બાજુ બીસી 4 ની સામેની બાજુ એ બી સમાન ખૂણાની સામેની બાજુ સરખી હોય છે તો એ બી બરાબર બીસી આવી ગયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામ સામેની બાજુઓ સરખી સીડી તેમજ એડી બરાબર બીસી આપણે શું સાબિત બરાબર બીસી બરાબર છે અને સમાંતર બાજુ છે તો બીસી બરાબર સીડી થઈ જશે અને સીડી બરાબર એડી આમ આ બે બાજુ સરખી આવી જાય છે તો ચારેવ બાજુ સરખી થઈ જાય અને આ સમબાજુ ત્રિકોણ બની જાય છે ખુબ સરળ દાખલો છે તો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો તમારા ગણાના જવાબ આવી ગયા છે બરાબર આજે છ એક્ઝામ્પલ સુધી રાખીએ છીએ બીજા આપણે કાલે કાલે જોઈશું જોઈશું એટલે કે અગાઉના બરાબર છે તો આજનો અહિયાં આપણો લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ તમને આજના લેક્ચરમાં અથવા તો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ તમને મોકલાયો છે તો એક્ઝામની તમે કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હોય અને કોઈ મૂંઝવણ આવે કોઈ એક્ઝામ્પલ એવો આવી જાય કે ન સમજાતો હોય કે ન ફાવતો હોય બરાબર છે કોઈ પણ પ્રકારની ગણિતમાં તકલીફ હોય તો મારો કોન્ટેક તમે કરજો કરજો મને વોટ્સઅપમાં તમારા એક્ઝામ્પલનો ફોટો મોકલી આપજો જેમાં તમારું નામ નોંધી દેજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન શક્ય હોય તો ઓનલાઈન ક્લાસમાં આપી દઈશ બાકી હું તમને એનો ઈમેજ સોલ્વ કરીને મોકલી આપીશ બરાબર છે